સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. One.
વંદે સુગતાતમ તપો ભાગવત ભગવાન કી જય. બે મિનિટ માટે આ અંતિમ સત્ર છે આજના દિવસનું, એટલે કાળિયા ઠાકોરનું સ્મરણ કરી લેશું. કાળિયા કાળિયા ગાયો ના જાયમ
જો અમોને સર્વને સદબુદ્ધિ આપજો અમોને સર્વને નંદ નંદ વાતાવરણ સારું છે તો એક પંક્તિ વધારી પણ દઈએ કાળિયાના નામ સાથે. Yeah.
શ્રીરામચંદ્ર ભગવાન કી જય. શ્રી હનુમાનજી મહારાજ કી જય. શ્રી આદ્ય શક્તિ અંબે માત કી જય. ઉમાકાંત સ્મરણ વિધેય નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. અખિલેશ્વર રાજરાજેશ્વર એવા દ્વારિકાધીશના વાંગમય સ્વરૂપ ભાગવતજીને વંદન. કોયલાના ગામની તમામ પરમ ચેતનાઓને વંદન. ભાગવતજીનો પાઠ રત ભૂમિ પરના દેવતાઓ ભૂદેવો, માં શારદાના ઉપાસકો સારસ્વતો, કથા મંડપમાં બિરાજી તેમજ લક્ષ્ય ચેનલના માધ્યમથી જીવંત પ્રસારણ નિહાળી રહેલા તમામ શ્રોતાઓના હૃદયમાં પ્રતિષ્ઠિત એ આદિનારાયણને મારા નમસ્કાર, સાથે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે ઠાકોરજીના વિવાહ અને ભગવાને બધા લોકોને દ્વારિકા પહોંચાડી દીધા અને પછી ત્યાંથી સ્પીડમાં આપણે વાગ્યા હતા. આખું યાદવ કુળ પહોંચી ગયું મથુરાથી દ્વારિકા વિમાનમાં. એક સુંદર નગર બનાવ્યું છે જેના દ્વારપાલો પણ સુશોભિત લાગતા હતા, જેના દ્વારી દ્વારી જેના દ્વારે દ્વારે કમ કમ ઇતિ બ્રહ્મ સુખમ યત્ર દ્વારિકા, ત્યાં દ્વારિકા છે જ્યાં બ્રહ્મનું સુખ છે, બ્રહ્માનંદ છે જ્યાં દરવાજે દરવાજે, એને દ્વારિકા કહેવાય. અને એ દ્વારિકાનું નિર્માણ થયું. પછી તો ભગવાન પણ પ્રવર્ષણ પર્વત ઉપરથી કૂદકો લગાવ્યો, જરાસંધના સૈનિકોએ સળગાવી દીધો આખો પર્વત. ભગવાન કૂદકો લગાવીને આવ્યા છે અને આનરતાધિપતિ શ્રીમાન રૈવતો રૈવતીમ સુતામ, રૈવતી સાથે ભગવાન બલદેવજીના લગ્ન થયા. ને હવે બાકી છે કૃષ્ણ કનૈયા, દ્વારિકાધીશ બાકી છે. એટલે દ્વારિકામાં એક પત્ર લઈને ભૂદેવ આવ્યા છે. વિદર્ભ દેશથી આવ્યો છું ભૂદેવે કહ્યું. ત્યાંના ભીષ્મક નામના રાજા છે જે કુંડિનપુરમાં રાજ્ય કરે છે, એની દીકરી છે રૂકમિણી. એના 5 દીકરાઓ રૂકમી, રૂકમરથ, રૂકમબાહુ, રૂકમકેશ અને રૂકમમાલી. સૌથી નાની દીકરી રૂકમિણીના લગ્ન શિશુપાલ સાથે નક્કી કર્યા એના મોટા ભાઈ રૂકમિએ, પણ એને પ્રભુ તમારામાં ઈચ્છા છે એટલે એણે એક ગુપ્ત પત્ર મોકલો છે. અને આ ગુપ્ત પત્ર ભગવાનને કહ્યું કે લ્યો કે ભૂદેવ તમે સંભળાવી દો. ભગવાન કે હું કંઈ ગુપ્ત રાખતો નથી, જાહેરમાં બોલી જાઓ. અને જાહેરમાં જે શ્લોક બોલ્યા એને રૂકમણી પત્રક કહેવામાં આવે છે. આજે પણ દ્વારિકાનો નાથ એ સાંભળાવીના સૂતો છે. એટલે જેની સગાઈ ન થતી હોય 7 રોજ 7 શ્લોકોના 7 વખત પાઠ કરે 1 વર્ષ સુધી તો ઠાકોરજીની કૃપા થઈ જાય. એટલે કોયલાણામાં કદાચ કોઈને બાકી હોય તો 7 શ્લોક અમે અહીંયાથી જ બોલી જઈએ.
ન થતું હોય એનું થઈ જાય અને ગૃહસ્થાશ્રમનો પાયો મજબૂત થાય એ ભાવના સાથે માં રુક્મણી મૈયા લખે છે. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાન્તે નિર્વિશ્ય કર્ણ વિવરે હરતોં ગતાપં રૂપં દૃશાં દૃષ્ટિમતાં અખિલાર્થલાભં વૈયચ્યુતા વિશતિ ચિત્તમપત્રપં મે કાત્વા મુકુંદ મહતી કુલશીલરૂપ વિદ્યાવયો દ્રવિણધામહિરાત્મતુલ્યં ધીરાપતિં કુલવતી નવૃણીતકન્યા કાલે નૃસિંહધરલોકમનોભિરામં તન્મે ભવાન ખલુદઃ પતિરંગજાય આત્માર્પિતશ્ચ ભવતોત્ર વિભો વિધેહિ માવીરભાગમભિમર્ષસુ ચૈત્ય આરા ગોમાયુવન મૃગપતિર્વરિમંબુજાક્ષ પુરુષ દત્ત નિયમામૃત દેવ વિપ્ર ગુરુવર્ચનાદિ વિરલં ભગવાન પરેશ આરાધિતો યદિ ગદાગ્રજ ઐક્ય પાણિં ગૃહણાતુ મે નદમઘોષ સુતાદયોન્યે શોભાવિની ત્વમજિતો દ્વારે વિદર્ભા ગુપ્તઃ સમેત્ય પૃતનાત્પતિભિત્વરીતઃ નિર્મધ્ય ચૈત્યમગધેન્દ્રબલં પ્રસૈય નામ રાક્ષસેન વિધિનોત્વાવીર્યશુલ્કા અંતઃપુરાંતરચરીમનિહત્ય બંધુ સ્વામુદ્વહે કથમિતિ પ્રવદામ્યુપાયમ્ પૂર્વેદ્યુરસ્તિ મહતી કુલદેવી યાત્રા યસ્યં બહિર્નવધુર્ગિરિજામુખેયા યસ્યાંગ્રિપંકજરજસ્વપનં મહાંતો વાંછન્ત્યુમાપતિરિવાત્મતમોપહત્ય યંબુજાક્ષરભેયભવત્પ્રસાદમ આ સાત શ્લોકો એ ભૂદેવે બોલ્યા અને આ ભૂદેવે સાત શ્લોક બોલ્યા છે અને એ સાતે સાત શ્લોક રુક્મણી મૈયાએ લખાતા અને આ રુક્મણી મૈયાની સાત પ્રતિજ્ઞાઓ હતી. જેમ કોઈ કન્યા લગ્ન સમયે સાત પ્રતિજ્ઞા કરીને માની સાત પ્રતિજ્ઞા હતી રુક્મિણીજીની અને એની સાત પ્રતિજ્ઞા છે આની અંદર, એમ ભગવાનના આમની અંદર સાત નામ પણ છે. સંબોધન કર્યા છે શ્રુત્વા ગુણાન ભુવન સુંદર. હે ભુવન સુંદર, ભુવન એટલે એક ભુવન નહીં, ત્રિભુવન સુંદર એવું ભગવાનનું નામ છે. બીજામાં ભગવાનનું નામ છે મુકુંદ, ત્રીજામાં ભગવાનનું નામ છે નૃસિંહ, કમલ નયન ગદાગ્રજ પ્રિયતમ પ્રાણવલ્લભ, આવા સાત સાત ભગવાનનું નામ છે. અને માતાજીએ સ્પષ્ટતા કરી છે કે મેં તમને જોયા નથી, શ્રુત્વા ગુણાન મેં તમારા ગુણો સાંભળ્યા નારદજી પાસે. કે આ દ્વારિકાધીશ તો એટલો બધો દયાળુ છે કે નાનપણમાં જે મારવા આવીને પૂતના એને મોક્ષ આપ્યો, આનાથી મોટો દયાળુ કેમ હોય. એ તમારા દયાના ગુણ ઉપર હું રીઝી ગઈ છું. શ્રુત્વા ગુણાન મેં તમને જોયા નથી, તમારું રૂપ કેવું છે, તમે કેવા છો. કહેવા માગે માં રુક્મિણી મૈયા કે રૂપ અને પૈસા જોઈને દીકરીઓ ન દેવાય, ગુણો જોઈને દીકરીઓ દેવાય. કદાચ ગુણ નહીં હોય ને તો કરોડપતિ પણ રોડપતિ થઈ જશે, અને જો ગુણ હશે સારા તો રોડપતિમાંથી કરોડપતિ બનતા વાર ન લાગે. શ્રુત્વા ગુણાન ગુણો જોઈને દીકરીઓને પરણાવી જોઈએ. ભુવન સુંદર શૈણવતાંતે મેં તમારા ફક્ત ને ફક્ત પ્રભુ ગુણો સાંભળ્યા છે. નિર્વિશ્ય કર્ણ વિવરૈર હરતોંગતાપમ,
અને એ પ્રવેશ કરી ગયા છે તમારા ગુણો મારા અંગે અંગમાં મારા શરીરમાં પ્રવેશ કરી ગયા છે. અને રૂપમ દૃશામ દૃશિમતામ અખિલાર્થ લાભમ, જેટલો પણ કંઈક લાભ છે જેને કહી શકાય, ધર્મ અર્થ કામ મોક્ષ ચારે પુરુષાર્થ છે, એ જેની પ્રાપ્તિ કરાવે એ તમે છો. મને ખ્યાલ આવી ગયો, મેં મારું ચિત્ત લજ્જા ઉપર મૂકીને આપના સ્વરૂપમાં મેં પ્રવેશ કરી લીધો છે. હવે માનસિક મેં સ્વીકાર લીધું, મારા પતિ તમે છો. અને પ્રભુ એવું ન વિચારતા કે મારી અંદર કંઈ ગુણ નથી, મારી અંદર જે ગુણો છે હું એવું કહી શકું કે તમારું જે ક્વોલિફિકેશન છે એટલું જ મારું ક્વોલિફિકેશન છે. કુલ શીલ રૂપ વિદ્યા વય દ્રવિણ ધામ, તમારું જેવું ઊંચું કળ છે ને એવું જ મારું ઊંચું કુળ છે, તમારું જેવું ચરિત્ર છે એવું મારું ચરિત્ર છે, તમારી અંદરના જે ગુણો છે એવા ગુણો મારી પાસે પણ છે, આપની પાસે વિદ્યા છે એવી જ વિદ્યા મારી પાસે પણ છે, તમારી પાસે જે ધન છે દ્રવ્ય એવું ધન મારી પાસે પણ છે. ને ભગવાન એવું વિચારતા નહીં કે તમે ને હું ઉંમરમાં નાના મોટા થયો, 10 વર્ષનો ગેપ આવી જાય પતિ પત્ની વચ્ચે એટલે વિચારોમાં ફેરફાર થઈ જાય, જનરેશન ગેપ કહેવાય. આજે એક પણ પિતા અને પુત્રના વિચારો મળતા જ નહીં હોય. પિતા દક્ષિણ દિશામાં જશે તો પુત્ર ઉત્તર દિશામાં જશે. પિતા અને પુત્રની વચ્ચે 20 વર્ષનો ગેપ હોય નહીં. ગેપ હોવાના કારણે મને એવું લાગે છે કે જનરેશન ગેપના કારણે ઉંમરમાં 10 વર્ષનો ફરક હોય એટલે વિચારો બદલી જાય. એટલે તમારી મારી ઉંમર પણ સમવયસ્ક છે. હે નૃસિંહ હે શ્રેષ્ઠ પુરુષ, જો આવા તમે શ્રેષ્ઠ હોય, આપણા બધાનું બધું મળતું હોય, તો કોણ એવી કન્યા હોય કે જે તમને પતિ તરીકે મેળવે નહીં. મેં પતિ તરીકે સ્વીકારી લીધા છે, સ્પષ્ટતા કરી દીધી, હું આત્મસમર્પણ કરી ચૂકી છું. આપ પધારીને મને લેવા આવો, બાકી સિંહનો ભાગ કોઈ શિયાળ લઈ જશે. શિશુપાલ સાથે મારા લગ્ન નક્કી થઈ ગયા છે. તમારી સિંહ જેવી વૃત્તિ છે ને શિયાળ જેવો શિશુપાલ લઈ જશે. મેં મારા જીવનમાં કંઈ પણ પૂર્ત કર્મ કર્યા હોય તો એ પૂર્ત કર્મમાં મારી પ્રાર્થના એટલી છે કે એ પૂર્ત કર્મથી મને પરમાત્મા જ મળે. અને ભગવાનને મેળવવાના 7 ગુણો બતાવ્યા છે, 7 સાધનો બતાવ્યા છે. ભગવાનને પ્રાપ્ત કરવા હોય તો પૂર્તેષ્ટ દત્ત નિયમ ત દેવ વિપ્ર ગુરુવર્ચનાદિ ભીરલમ ભગવાન પરેશ. ભગવાનને પ્રાપ્ત કરવાનું પહેલું કર્મ છે. ભગવાનની પ્રાપ્તિ કેવી રીતે થાય? પૂર્ત કર્મથી. આ પૂર્ત કર્મ એટલે જે પૂર્તિ કરે દરેક વસ્તુને એને પૂર્ત કર્મ કહેવાય. ગામમાં પાણીની વ્યવસ્થા ન હોય ને પાણીનો કૂવો બનાવવો એને પૂર્ત કર્મ કહેવાય. રસ્તામાં લોકો ચાલ્યા જતા હોય ને એને પાણી પીવાની વ્યવસ્થા ન હોય ને એના માટે તમે પાણીનું પરબ બંધાવો એને પૂર્ત કર્મ કહેવાય. ગામમાં ગામના પાદરમાં ગાયો નીકળતી હોય ત્યાં હવેડો બંધાવવો એને પૂર્ત કર્મ કહેવાય. અને તમારા ગામમાં જ્ઞાનની અછત હોય ને તમે તમારા ગામના મંદિરમાં નાનકડી એવી લાઇબ્રેરી બનાવો ને એને પૂર્ત કર્મ કહેવાય. દરેક ગામમાં સરસ્વતીનું મંદિર પણ હોવું જ જોઈએ. મેં મારા ગામથી શરૂઆત કરી. મારી પાસેના જેટલા પણ પુસ્તકો હતા મેં ટોટલી પુસ્તકો મારા ગામની લાઇબ્રેરીમાં આપી દીધા. ને મારા ગામમાં રામદેવજીનું મંદિર છે, બાળ રામદેવજીનું મંદિર. ને હમણાં જ એમનો 2 દિવસ પછી 12મો પાઠ છે. આપ લોકોને પણ હાર્દિક આમંત્રણ હું પાઠવું છું. મારા ગામના નાના છોકરાઓ, એકદમ નાના બાળકો, એવા નાના બાળકો જે રામદેવજીની પૂજા કરે ને એણે 12મા પાઠનો સંકલ્પ કર્યો. વિચારો, નાના બાળકોએ. અને અહીંયાથી સીધો જઈશ એટલે કાલથી હું એમાં જ લાગી જઈશ. એક નાના બાળકોએ સંકલ્પ કર્યો. ને એ અમારા રામદેવ પીરજીની વિશેષતા એ છે કે જેટલા બાળકોએ ત્યાં પૂજા કરી અને ચોખવટ કરી દઉં, મેં પહેલી વહેલી સત્યનારાયણ ભગવાનની કથા એ રામદેવપીરજીના મંદિરથી શરૂઆત કરી હતી. એ બધા છોકરાઓ કે ગોર બાપા ચાલુ કરો ને અહીંયાથી, આપણે ત્યાંથી ચાલુ કરો. અને પહેલી વહેલી સત્યનારાયણ ભગવાનની કથા મેં રામદેવજીથી શરૂઆત કરી અને કથા ચાલુ કરી એમની. પણ જેટલા વિદ્યાર્થીઓ, જેટલા અમારા ગામના છોકરાઓએ રામદેવપીરજીની પૂજા કરી છે, એની આરતીઓમાં ગયા છે, અત્યારે ટોટલી છોકરાઓ નોકરી આતો છે. ટોટલી જેટલા પણ છે બધા બધા સુખી સંપન્ન.